नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 मां अर्थशास्त्र विषय में नवु चेप्टर छठू बेकारी विषय जोईशुं। मित्रों, बेकारी के बेरोजगारी ए नाम एक ज कहेवाय। मित्रों, आपणे जोईए के बेकार कोने कहे, तो सामान्य अर्थ में आपणे एम कही सकीए के काम करी शके तेवी व्यक्ति ने जो काम न मळे, जो एवी स्थिति होय तो आपणे एने बेकार कहीए छे। मित्रों, स्टार्टिंग एनी प्रस्तावना तो आपणे जोईशुं ज, पण आपणे आमां जोईशुं प्रकार। तो प्रकारमां अमुक पॉइंटने आपणे ध्यानमां लेवा पड़े छे, जेम कि आपणे एने समयने ध्यानमां लईशुं, एनी आवक केटली छे एनी संपत्ति अने उत्पादकताने ध्यानमां लईशुं। त्यार पछी आ जे प्रकार छे ए प्रकारमां संपूर्ण बेरोजगारी, अर्ध बेरोजगारी, प्रचंड बेरोजगारी, चक्रीय बेरोजगारी अने घर्षणजन्य बेरोजगारीनो परिचय मेळवाना छे। आपणे सौ प्रथम हवे एनी प्रस्तावनाने बुकनी अंदर जोईए। खूब सरस रीते आपने एनी प्रस्तावना आपी छे। चलो मित्रों, नमस्ते मित्रों, आपणे हवे आपणे पुस्तकनी अंदर जोईए छीए के वर्तमान समय एवो छे के विश्वना घणा बधा देशो छे खूब ज चिंतित छे। कया पॉइंटने ध्यानमां राखीने? तो कि गरीबी, बेरोजगारी, फुगावो, मंदी, आ बधी ज समस्याओ एटली भयंकर छे કે જેને લીધે સમગ્ર વિશ્વ છે એ વિચાર કરતું થયું છે। આ સમસ્યાઓ છે એ વિશ્વમાં ખૂબ જ ચિંતાનો વિષય અત્યારે બની રહ્યો છે। આ સમસ્યાથી જે કોઈ પણ પરિસ્થિતિ છે, ઉપરના પોઈન્ટને ધ્યાનમાં રાખીને કે આ સમસ્યામાંથી કોઈ બહાર આવવા માટેનો કોઈ ઉપાય છે ખરો? તો ચોક્કસ ઉપાય છે, અને એ માટે દરેક દેશ, વિશ્વના દરેક દેશો છે એ પ્રયત્નશીલ રહે છે। મિત્રો, આ માટે શું કરવું જોઈએ એના નિરાકરણ રૂપે? તો વિકસિત અને વિકાસશીલ દેશોએ સૌ પ્રથમ તો આર્થિક વિકાસ છે એ હાંસલ કરવો પડે। આર્થિક વિકાસ હાંસલ કર્યા પછી એને રોજગારીનું સર્જન છે એ કરવું પડશે। ત્યાર પછી તો કે બેરોજગારીની આજે જે સમસ્યાઓ છે એને જે વૈશ્વિક સ્વરૂપ ધારણ કરી દીધું છે, અને આ પાછું દીર્ઘકાલીન જે સમસ્યા છે લાંબા સમય સુધી ચાલે એવી ભારતની આજે સમસ્યા છે, આ સમસ્યાને નિવારવા માટે સરકારે સૌ પ્રથમ આ બેરોજગારી દૂર કરવા માટેની અગ્રિમતાને પ્રથમ સ્થાને લીધું છે। આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી ગઈ છે। કારણ તો કે આયોજનની ઘણી બધી મર્યાદાઓ હતી। ભારત જેવા વિકાસશીલ દેશમાં એક તરફ તો પાછો ઊંચો વસ્તી વૃદ્ધિ દર છે, તો બીજી તરફ તો કે અપૂરતો આર્થિક વિકાસ છે। આપણા માટે મિત્રો બેરોજગારી વધારા પાછળનું જો એક મોટું કારણ હોય તો એ કારણ એ જ છે કે આપણો વૃદ્ધિદર ખૂબ જ વસ્તીનો છે એ ઊંચો છે, જેને પરિણામે સરકાર કોઈ પણ જાતના આયોજનમાં યોજનાઓ મૂકે છતાં એને એટલી સફળતા મળતી નથી। હવે આપણે જોઈએ છીએ કે બેરોજગારીનો અર્થ શું? તો આપણે બોર્ડમાં જોયું કે સામાન્ય અર્થમાં આપણે એમ કહી શકીએ કામ કરી શકે તેવી વ્યક્તિને કામ ન મળે કે કામ વગરની સ્થિતિમાં બેસી રહે તો આપણે એને કહીએ છીએ બેરોજગાર। પરંતુ આ માત્ર શ્રમિકની બાબતમાં જ નથી કે એને જ આપણે શ્રમિકને કામ નથી મળતું તો આપણે એને બેકાર કહીએ। અહીંયા આપણે જોઈએ છીએ કે ઉત્પાદનના સાધનો કયા સાધનો? તો કે શ્રમ સિવાયના મૂડી છે, નિયોજક છે, જમીન છે, આ બધા જ બેકાર છે। તો અહીંયા આપણે બેકાર માત્ર શ્રમિકને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ બધા જ જે એના સાધનો છે એને ધ્યાનમાં રાખી અને અર્થ સ્પષ્ટ કરવા માટેની કોશિશ કરી છે। હવે આપણે જોઈએ છીએ કે વાસ્તવમાં અર્થશાસ્ત્રમાં આપણે બેરોજગાર કોને કહીએ? તો પિગુના મતે, એટલે કે જે પિગુએ વ્યાખ્યા આપી છે એ પિગુના મતે આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ માત્ર બેકાર જ ત્યારે કહેવાય કે જ્યારે તેમની ઈચ્છા હોય। આ ખાસ મહત્વનું છે મિત્રો, ઈચ્છા હોય અને છતાં કામ મળતું નથી। કારણ કે ઘણા બધા એવા છે કે જેને કામ મળે છે પણ એટલા આળસુ હોય છે કે જે કામ સ્વીકારવા તૈયાર નથી, તો આપણે એને બેકાર કહીશું નહીં। કારણ કે એ બેકાર કેવો છે? સ્વૈચ્છિક રીતે બેકાર છે, પોતાની રીતે બેકાર થયો છે। કામ તો એને મળે છે પણ અહીંયા તો કામ કરવાની ઈચ્છા છે અને છતાં એને કામ નથી મળતું, તો આપણે એને બેકાર કહીએ છીએ। તો ટૂંકમાં આપણે કેવું હોય તો શું કહી શકીએ? તો કે પ્રવર્તમાન વેતન દર, આ પ્રવર્તમાન વેતન દર એટલે તો કે બજારમાં જે વેતનો ચાલતા હોય, કામના બદલામાં એને જે વેતન મળવાનું થતું હોય કે સરકારે નક્કી કરેલું હોય એ વેતનને આપણે પ્રવર્તમાન વેતન દર કહીએ। તો પ્રવર્તમાન વેતન દર એ વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ, ખાસ મહત્વનું છે મિત્રો, ઈચ્છા હોય, એની શક્તિ હોય અને તૈયારી હોય, અને છતાં પણ જો એને કામ ન મળે તો આપણે એને બેકાર કહીએ છીએ। અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણી આ વ્યાખ્યા છે એ પરફેક્ટ છે।
આ ઉપરાંત આપણે એવી પણ બાબતો રજૂ કરે છે કે અનૈચ્છિક બેરોજગારી પણ છે. આ અનૈચ્છિક બેરોજગારી એટલે ઈચ્છા છે, શક્તિ છે અને તૈયારી છે, છતાં એને કામ વગર રહેવું પડે છે, એટલે કે કામ મળતું નથી. તો એ કેવું કહેવાય, ઈચ્છા વિરુદ્ધનું, મતલબ તો કે અનૈચ્છિક બેરોજગારી છે અથવા તો ફરજિયાત સ્વરૂપની બેરોજગારી એવું પણ આપણે એને કહી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે સ્વૈચ્છિક બેરોજગાર એટલે પ્રવર્તમાન વેતન દરે કામ કરવા વગર બેસી રહે એ વ્યક્તિ બેરોજગાર નથી. દરેક કામ વગર, મતલબ પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તે વ્યક્તિને બેરોજગાર ન કહેવાય. કારણ શું કામ એને, તો કે એ સ્વૈચ્છિક બેરોજગાર છે. સ્વૈચ્છિક બેરોજગારને આપણે બેકારીમાં સમાવેશ પામતા નથી. તો એમાં કોનો સમાવેશ થાય, તો કે બાળકોનો, વૃદ્ધોનો, અશક્તોનો અથવા પોતાની ઈચ્છા વિરુદ્ધ બેસી રહે છે કામ વગરનો. તો આ બધાને આપણે સ્વૈચ્છિક બેરોજગાર છે એમ આપણે કહી શકીએ. બેરોજગાર આ મોટી સમસ્યારૂપ નથી. યુવા વર્ગ એવો છે કે જે સક્રિય છે, ઈચ્છા છે, શક્તિ છે, કામ કરવાની તૈયારી છે અને છતાં એ કામ કરી શકતો નથી. એટલે કે એવો યુવા વર્ગ કે જે 15 થી 64 વર્ષની વયની વચ્ચે આવે છે એવી વ્યક્તિનો જ આપણે આમાં સમાવેશ કરીએ છીએ ને એને આપણે કહીએ છીએ શ્રમનો સક્રિય પુરવઠો, કે જે બેકારની અંદર સમાવેશ પામે છે. હવે આપણે જોઈએ છીએ કે ભારતમાં આ બેરોજગારીની સમસ્યા આર્થિક જ સમસ્યા નથી, મતલબ કે આવક નથી મળતી એ જ સમસ્યા નથી, એની સાથે સામાજિક સંબંધે જોડાયેલો છે, નૈતિક સંબંધે જોડાયેલો છે અને રાજકીય સંબંધે જોડાયેલો છે. એટલે ત્રણેય ક્ષેત્રે એ સમસ્યાઓ ઊભી કરે છે. હવે આપણે આને દૂર કરવી છે એ ઉપાયો તો જોઈશું, પણ એના પ્રકારો કેટલા છે બેરોજગારીના એ પ્રકારો તરફ આપણે નજર કરીએ તો સામાન્ય અર્થમાં આપણે એની પહેલાં 4 પોઈન્ટને આપણે જોવાના છીએ. જે પ્રકારોને નક્કી કરેલા છે એના સ્વરૂપ જાણવા માટે વિકસિત અને વિકાસશીલ દેશોમાં જે જોવા મળતી બેરોજગારી છે એ સાવ અલગ અલગ છે, મતલબ કે વિભિન્ન પ્રકારે એ આપણે બેરોજગારી જોઈ શકીએ છીએ. વિકસિત દેશોમાં જે જોવા મળે છે એ ચક્રિય ફેરફારોને કારણે, એટલે કે ચક્રિય બેરોજગારી જોવા મળે છે અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે. જે થાય છે માંગના અભાવે બેરોજગાર, અને આ જે છે એ માત્ર વિકસિત દેશોમાં ટૂંકા ગાળા માટે છે. વિકસિત દેશોમાં જે જોવા મળે છે બે પ્રકારની, ચક્રિય અને ઘર્ષણજન્ય, જેને અસરકારક માંગમાં વધારો કરીને એ હલ કરી શકાય. એટલે માંગ વધે તો આ સમસ્યા, બેકારીની સમસ્યા છે એ દૂર કરી શકાય. પરંતુ ભારત જેવા જે વિકાસશીલ દેશ છે જ્યાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે, એટલે કે વસ્તી ખૂબ વધેલી છે, શ્રમનો પુરવઠો ખૂબ ઝડપથી વધે છે, તો સામે બીજી તરફ માળખાગત ખામી છે, એટલે કે આપણે જે સુવિધાઓ જોઈએ એ સુવિધાઓ નથી, ધીમા દરે એમાં વધારો થાય છે. આ બધી જ સમસ્યાઓને કારણે આપણે જોઈએ કે દેશમાં, ભારત જેવા દેશમાં આ જે બેકારીની સમસ્યા છે એને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. એક રાજકૃષ્ણ જે સમિતિ છે એને પોતાનો રિપોર્ટ 2011માં બહાર પાડ્યો, એમાં એને 4 માપદંડોને નક્કી કર્યા છે. આ 4 માપદંડોને આધારે એને બેકારીના પ્રકારો રજૂ કર્યા છે. તો પહેલાં આપણે સમયને જોઈએ. સમયને ધ્યાનમાં રાખીને વાત કરી કે જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ એટલે વર્તન અને શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં એને 28 કલાક કે તેથી ઓછું કામ મળે છે તો આપણે એને તીવ્ર બેરોજગાર છે એમ કહીએ. પરંતુ જો વ્યક્તિને 28 કલાકથી વધારે અને 42 કલાકથી ઓછું કામ મળતું હોય તો તેની તીવ્રતા ઓછી છે એમ કહી શકાય. એટલે આ સમયને લીધી, કલાકને ધ્યાનમાં રાખીને. હવે છે આવકને ધ્યાનમાં રાખીને, કે જેની આવક ઓછી છે તો એ ગરીબી કઈ રીતે દૂર કરી શકીએ, કેમકે આવક હશે તો જ આપણે આપણી જરૂરિયાતો છે એને કમ્પ્લીટ પૂરા કરી શકીએ. તો મોટાભાગે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં આ પ્રકારની આવક ઓછી હોવાના ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ, કે પરિવારનું ભરણ પોષણ કરવા માટે એક વ્યક્તિએ મહિનામાં 30,000 જેટલી તો આવશ્યકતા છે જ, કેટલી આવક હોવી જોઈએ, પણ એ 15,000 કરતાં પણ ઓછી આવક મેળવે છે. તો એ આપણે જોઈએ આવકની દ્રષ્ટિએ ખૂબ પછાત છે. પછી છે સંમતિ, મતલબ કે લાયકાત ધરાવતો હોય, લાયકાત માટેનું એને કામ ન મળે તો આપણે એને બેકાર કહીએ છીએ અથવા તો એને ઓછી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે છે. દાખલા તરીકે CA ની ડિગ્રી હોય તો એને
ક્લાર્કનું કામ કરવું પડે, તો એ સંમતિ નથી ઈચ્છા અને છતાં પણ એને આવું કામ કરવું પડે છે. પછી ઉત્પાદકતાને ધ્યાને લીધી એને ચોથા પોઈન્ટ ઉત્પાદકતાને ધ્યાનમાં રાખીને માપદંડ નક્કી કર્યો છે. તો એમાં જોઈએ કે ઉત્પાદકતા જે હોય તેના કરતાં બે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકે કામ કરતી હોય તો તે શક્તિ કે ઉત્પાદકતા ઓછી થાય. અહીં આપણે જોઈએ છીએ પ્રચંડ બેરોજગારી, આનું ઉદાહરણ કહી શકાય. આ ચાર માપદંડોના આધારે તમારી સામે બેકારીના પોઈન્ટને સમજવા માટેના પ્રકારોને સમજવા માટેની કોશિશ કરી છે. હવે આપણે એના પાંચ પ્રકારો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે, જેને હવે પછી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. પણ તમે એની વ્યાખ્યા છે અને એના પ્રકારોના જે માપદંડ છે, સમય, આવક, સંપત્તિ અને ઉત્પાદકતા, એ પોઈન્ટને ખાસ તમારી નજરની સામે લેશો. નોટ જો કરી હોય તો નોટની અંદર નોંધ કરશો અને આ પોઈન્ટને ખૂબ જ સરસ રીતે યાદ રાખી લેશું. નેક્સ્ટ ટાઈમ આપણે એના પ્રકારોને જોઈશું. થેન્ક યુ.